રાજ્યમાં અવારનવાર રેતી ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજ્યના રાજકોટ ધોરાજી ઉપલેટામાં આવેલી ભાદર નદીના પટમાંથી બેફામ રેતી માફિયાઓ દ્વારા ચોરી કરવામાં આવી રહી છે ત્યારે આ બેફામ બનેલા રેતી માફિયાઓ કેવી રીતે રેતીની ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે તે જોઈએ આ ખાસ અહેવાલમાં। ધોરાજીના પાટણવાવ તલગણા ગામમાંથી પસાર થઈ રહેલી ભાદર નદીમાંથી રેતી માફિયાઓ દ્વારા બિંદાસ રીતે કાયદાનો કોઈ પણ ડર ન હોય તે રીતે ચોરી કરાઈ રહી છે। તલગણા ગામ પાસેથી વહેતી ભાદર નદીમાંથી રેતી માફિયાઓ રોજ ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની ચોરી કરીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાંથી થતી બેફામ રેતી ચોરીને નાથવા માટે સ્થાનિક સરકારી તંત્રોના સત્તાધીશો રીતસરના ટૂંકા પડતા હોય તેવું લાગી રહ્યું છે। દિવસેને દિવસે રેતી માફિયાઓ દ્વારા હજારો ટન રેતીનું ખનન કરીને એક્સપોર્ટ કરાઈ રહ્યું છે। તંત્રની નજર સામે આ લાખો રૂપિયાની રેતીની ચોરી કરતા રેત માફિયાઓમાં તંત્રના કાયદાની જાણે કોઈ પણ બીક ન હોય તે પ્રકારે ખુલ્લેઆમ રેતીની ચોરી કરાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી બેફામ રેતી ચોરીને નાથવાને બદલે તંત્રની મીઠી નજર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પ્રકારની ખુલ્લેઆમ થતી રેતી ચોરીને સ્થાનિક અધિકારીઓ દ્વારા કેમ રોકવામાં નથી આવી રહી તે પણ એક મોટો પ્રશ્ન છે। ખુલ્લેઆમ થતી ચોરીને ખનીજ માફિયાઓની દાદાગીરી કહો કે પછી સ્થાનિક સત્તાધીશો સાથે રેતી માફિયાઓની કોઈ સાંઠગાંઠ, જેના કારણે રેતી માફિયા કોઈ પણ પ્રકારના કાયદાના ડર વગર ચોરી કરી રહ્યા છે। રાજકોટમાં ખનીજ માફિયાઓ બેફામ। ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ। તલગણા ગામની ભાદર નદીમાંથી રેતી ચોરી। પાટણવાવ વિસ્તારમાં આવેલ ભાદર નદીમાંથી બેફામ રેતી ચોરી। બાજ હોડકા ઉતારીને પાઇપ દ્વારા પાણીમાંથી રેતીની થાય છે ચોરી। ભાદર નદીમાંથી રોજ લાખો રૂપિયાની થાય છે રેતીની ચોરી। રેતીની ચોરીમાં સત્તાધીશોની સાંઠગાંઠ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ખનીજ ચોરીની ફરિયાદ કરતા ખનીજ માફિયાઓથી ડરે છે લોકો। રેતી ચોરીને રોકવા માટે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર જાણે ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકો દ્વારા જો રેતી ચોરી અંગે ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો તેઓને રેતી માફિયાના ગુંડાઓ દ્વારા માર મારીને ધમકીઓ આપવામાં આવે છે। અગાઉ જેતપુર, ઉપલેટા, ધોરાજી, પાટણવાવ વિસ્તારમાં થતી રેતી ચોરી અંગે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિક ઉપર ખનીજ ચોરોએ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર ઘટના અંગે કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે હાલ આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિકોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનું ટાળતા રહે છે। તેઓના મનમાં ખનીજ માફિયાઓનો ભારે ખોફ પણ જોવા મળે છે। ખુલ્લેઆમ થતી ચોરીના મામલે અગાઉ ખનીજ ચોરી પર દરોડો પાડવા ગયેલા એક ડેપ્યુટી કલેક્ટર પર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ દ્વારા ભાડૂતી માણસોએ જીવલેણ હુમલો પણ કર્યો હતો, જેથી આપણે જાણી શકીએ છીએ કે જો કોઈ અધિકારીને આ ખનીજ માફિયાઓ ગાંઠતા નથી તો સામાન્ય વ્યક્તિ ખનીજ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવશે તો તેની શું દુર્દશા થશે તે અધિકારી સાથે થયેલી ઘટનાથી અનુમાન લગાવી શકાય છે। બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા ખુલ્લેઆમ થતી ચોરીને પોતાના કેમેરામાં કેદ કરી લીધા બાદ તેની જાણ ઉપલેટા મામલતદારને કરાતા મામલતદાર દ્વારા કોઈ પણ અંશે જવાબ આપવામાં આવ્યો નહોતો। મામલતદારને રેતી ચોરી અટકાવવા બાબતે પૂછતા તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો।
મામલતદારે કહ્યું હતું કે ખનીજ ચોરી અટકાવવી તે તેઓની કામગીરી નથી, જે બતાવે છે કે સરકારના અધિકારીઓની જે ખનીજ માફિયા ઉપર મીઠી નજર હોવાને કારણે જ તેઓ દ્વારા ખુલ્લેઆમ રેતી ચોરી કરવામાં આવી રહી છે। બીજી તરફ બેફામ રેતી ચોરીનો પર્દાફાશ કર્યા બાદ સંબંધિત ખાણ અને ખનીજ તંત્રનો સંપર્ક કરાતા તેઓ દ્વારા સ્ટાફ અપૂરતો હોવાનું કહીને પોતાનો સ્વબચાવ કર્યો હતો। અપૂરતો સ્ટાફ હોવાના કારણે તેઓ રેતી ચોરી અટકાવી શકતા નથી તેવા પ્રકારનો લૂલો જવાબ આપવામાં આવ્યો હતો। જે પ્રકારે સ્થાનિકો દ્વારા તંત્રના અધિકારીઓની રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાનું સાબિત થતું દેખાઈ આવે છે। જોવામાં આવે તો જો કોઈ અધિકારી ધારે તો તેના હદમાં આવતા વિસ્તારોમાંથી નાનામાં નાની ચોરી પણ અટકાવી શકે છે, પણ તેઓના વિસ્તારમાંથી કરોડો રૂપિયાની રેતીની ચોરી ખુલ્લેઆમ થાય છે છતાં તેઓ તેને રોકી નથી શકતા, ત્યારે સવાલ એ થાય છે કે આ તો એવા કેવા અધિકારીઓ છે જેઓના હાથમાં કોઈ પણ પ્રકારની સત્તા નથી કે પછી તેઓને પણ ખનીજ માફિયાઓ હપ્તો આપીને ખુલ્લેઆમ રેતી ચોરી કરી રહ્યા છે। જેતપુરમાં થતી ખનીજ ચોરી અંગે અનેક વખત મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ તંત્રને લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ખનન માફિયાઓ રાજકીય વગ ધરાવતા હોવાથી રેતી ચોરી રોકી શકાતી નથી, ત્યારે આ કરોડોની થતી રેતી ચોરી પાછળ કોનો હાથ છે, કોનો સપોર્ટ છે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। જો આ રેતી ચોરીને તાત્કાલિક ધોરણે રોકવામાં નહીં આવે તો રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થશે। સતત આવી ઘટનાઓ સામે આવતા બુલેટિન ઇન્ડિયા પણ અનેક સવાલો કરી રહી છે। ખનીજ માફિયા પર કોની છે રહેમ નજર? કયા અધિકારીની રહેમ નજર હેઠળ ચાલે છે આ ખનીજ ચોરી? કેટલા સમયથી થાય છે ખનીજ ચોરી? ખનીજ ચોરી સામે ક્યારે લેવાશે કડક પગલા? બીજી તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલની પણ બેફામ ચોરી થઈ રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્બોસેલ માફિયાઓ ખુલ્લેઆમ ટ્રકો ભરીને લઈને જતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેની જાણ તંત્રને અનેક વખત કરેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા તંત્ર સામે લોકોનો રોષ ભભૂક્યો છે। ત્યારે આ પ્રકારની ચોરીને તંત્ર ક્યારે અટકાવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।